विद्यार्थी मित्रों केम छो? मजा माने धोरण त्रण मा अने आजना गुजराती ना लेक्चर मा हूँ तमारा बद्दानु स्वागत करू छू। तो स्टूडेंट्स तमने बद्दाने वेलकम। चलो स्टूडेंट्स हवे आपणे आपणा लेक्चर नी शुरुआत करिए। तो स्टूडेंट्स आजे आपणे शुं करवानुं छे खबर छे तमने? जुओ तो आजे आपणे रिविजन करवानुं छे, बराबर? जो आपणे गई काले पण रिविजन कर्युं हतुं अने एनी पहेलाना लेक्चरमां पण रिविजन कर्युं हतुं। એટલે કે આપણે શેનું રિવિઝન કર્યું હતું? વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને એક એક વાક્યના સવાલ જવાબ, બરાબર? તો હવે આપણે આગળ રિવિઝન કરવાનું છે। તો સ્ટુડન્ટ્સ તમે બધા રેડી છો? હા, મને લાગે છે કે તમે બધા રેડી છો, ફ્રેશ ફ્રેશ છો અને એકદમ મજામાં છો, બરાબર ને? જુઓ સ્ટુડન્ટ્સ આજે પણ તમારે કેટલા કામ કરવાના છે। સૌથી પહેલાં તો તમારે સમજવાનું છે, લખવાનું છે, સ્ક્રીન ઉપર જોવાનું છે, બોલવાનું પણ છે મારી સાથે અને લર્ન પણ કરવાનું છે। પાંચ કામ આપણે આજે કરવાના છે, બરાબર ને સ્ટુડન્ટ્સ? તો તમે બધા રેડી છો? હા, મને લાગે છે કે બધા રેડી છે। તો સ્ટુડન્ટ્સ બધા બુક અને પેન્સિલ લઈ લો, હું 2 સેકન્ડનો વેઇટ કરું છું। જે સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ નથી લીધી એ બુક અને પેન્સિલ ફટાફટ લઈ લો, એટલે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ। ચલો હું 3 સુધી કાઉન્ટ કરીશ, જે સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ નથી લીધી એ લઈ લો। 1 2 3 મને લાગે છે કે હવે બધા સ્ટુડન્ટ્સે છે એ બુક અને પેન્સિલ લઈ લીધી છે, બરાબર? તો હવે આપણે રિવિઝનની શરૂઆત કરશું। જુઓ સ્ટુડન્ટ્સ આપણે આ સવાલ જવાબ છે એ લખી લીધા છે, બરાબર ને? અને બોલ્યા પણ તા ગઈકાલના લેક્ચરમાં। આજે આપણે ફરી એકવાર એનું રિવિઝન કરશું। આ સવાલ જવાબ છે એ લખવાના નથી, કારણ કે તમે એને લખી નાખ્યા છે ને કાલે। તો આજે ફક્ત સમજવાનું છે અને બોલવાનું છે। આપણે પાઠ 2ના સવાલ જવાબ લખશું, પાઠ 1ના તો આપણે કાલે લખી નાખ્યા હતા, બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો રેડી છો તમે લોકો? હા, જુઓ પહેલો સવાલ શું છે? વાંદરાનું નામ શું હતું? વાંદરાનું નામ ખટખટ હતું। વાંદરાનું નામ શું હતું સ્ટુડન્ટ્સ? તમને બધાને ખબર છે ને શું હતું વાંદરાનું નામ? વાંદરાનું નામ ખટખટ હતું। વાંદરાની ચિંતા કોણ કરતું હતું? આપણે કાલે પણ શીખી ગયા હો સ્ટુડન્ટ્સ, કોણ કરતું હતું વાંદરાની ચિંતા? સુગ્રી કરતી હતી, વેરી ગુડ। ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું, વેરી ગુડ। વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? શું બોલતા હતા સ્ટુડન્ટ્સ? વાંદરાઓ વારંવાર બોલતા હતા, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ, યાદ આવી ગયું ને બધાને? સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું, તેના જ બનાવ્યું। જો સ્ટુડન્ટ્સ તમને બધાને ખબર છે ને કે સુગ્રી છે એ વાંદરાને વારંવાર સલાહ આપતી હતી કે વાંદરા ભાઈ તમે ઘર બનાવી લ્યો, ઘર બનાવી લ્યો, પણ વાંદરાભાઈએ ઘર બનાવ્યું જ નહીં, એટલે સુગ્રીએ વાંદરાની ચિંતા કરવાની છોડી દીધી। સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે મારી સાથે સવાલ અને જવાબ છે એ બંને બોલવાના છે, એટલે તમને બધાને લર્ન થઈ જાય, બરાબર? ચલો પહેલું શું છે? વાંદરાનું નામ શું હતું? ચલો હવે બોલો મારી સાથે, વાંદરાનું નામ
ખટખટ હતું, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી, વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી। ચલો હવે ત્રીજું મારી સાથે બોલો। ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું। ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું। વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? વાંદરાઓ વારંવાર બોલતા હતા, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ। હવે પાંચમું, સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું। વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તમે બધા બહુ સરસ રીતે બોલ્યા। હવે એના પછીના સવાલ જવાબ જોઈએ। પ્રશ્ન એક બ, વાંદરાભાઈને શું ગમે? વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે। વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે। ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા। સુગ્રીને ઠંડી શા માટે લાગતી ન હતી? સુગ્રીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી। બરાબર, જુઓ સ્ટુડન્ટ્સ, તમને બધાને ખબર છે કે સુગ્રીનો માળો એટલો સરસ હતો, એણે બનાવ્યો હતો કે માળામાં જ રહેતી હતી, એટલે એને ઠંડી લાગતી ન હતી। પછી તો કે ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા, બરાબર ને? વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે, બરાબર? હવે જુઓ, સુગ્રીએ ખટખટને શું બનાવવા કહ્યું? સુગ્રીએ ખટખટને ઘર બનાવવા કહ્યું। શું બનાવવાનું કહ્યું સ્ટુડન્ટ્સ? સુગ્રીએ ખટખટને ઘર બનાવવાનું કહ્યું। વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? વાંદરાઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું। સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? જુઓ, આ તમે છે ને લખી નાખ્યું છે, એટલે આપણે ખાલી બોલીએ છીએ અને લર્ન કરીએ છીએ, બરાબર? આપણે પાઠ બેના સવાલ જવાબ છે એ લખશું। ચલો હવે મારી સાથે બોલજો ને। પહેલું શું છે? વાંદરાને શું ગમે? વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે। ચલો ફરી એકવાર બોલશું આપણે। વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે। ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા। ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા। સુગ્રીને ઠંડી શા માટે લાગતી ન હતી? સુગ્રીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી। સુગ્રીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી। સુગ્રીએ ખટખટને શું બનાવવા કહ્યું? સુગ્રીએ ખટખટને ઘર બનાવવા કહ્યું। સુગ્રીએ ખટખટને ઘર બનાવવા કહ્યું। વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? વાંદરાઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું।
બોલો સ્ટુડન્ટ્સ, મારી સાથે વાંદરાઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું. વેરી ગુડ. જુઓ સ્ટુડન્ટ્સ, આપણે રિવિઝન શા માટે કરીએ છીએ? તમને બધાને ખબર છે કે આપણી એક્ઝામ છે, બરાબર ને? 10 તારીખે છે ને ગુજરાતીનો પેપર. હા, તો આપણે રિવિઝન તો કરવું પડશે ને. એટલા માટે મિસ તમને છે એ વારંવાર લખાવે છે, વારંવાર બોલાવે છે અને લર્ન કરાવે છે, બરાબર સ્ટુડન્ટ્સ? ઘરે તમે મમ્મી પાસે પણ લર્ન કરવા બેસજો અને વિડીયો જોજો, બરાબર સ્ટુડન્ટ્સ? ચલો હવે આપણે પાઠ 1ના સવાલ જવાબ છે એ સમજી લીધા અને બોલી લીધા, બરાબર? હવે પાઠ 2. ચલો હવે આ સવાલ જવાબ છે ને સ્ટુડન્ટ્સ તમારે લખવાના છે. તો હવે તમે તમારી બુક અને પેન્સિલ છે એ લઈ લેજો. ચલો પહેલો સવાલ શું છે હું સમજાવું છું, પછી લખાવીશ. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? જુઓ સ્ટુડન્ટ્સ, આપણે પાઠ સમજ્યો હતો. તો વાદળાઓ છે એ ભેગા થઈને કોની પાછળ જઈને બેસા? હા, એક કાળા વાદળાની પાછળ જઈને બેઠા ને. વેરી ગુડ, યાદ આવી ગયું ને બધાને? તો આનો જવાબ શું થશે? વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા, બરાબર? ચલો સ્ટુડન્ટ્સ, હવે પહેલો સવાલ છે એ લખી નાખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? ફરી એકવાર સવાલ રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ, તમારે મારો અવાજ સાંભળવાનો છે અને તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે સવાલોના જવાબ, તો એ જોવાના પણ છે અને લખવાના પણ છે, બરાબર? જેથી કોઈ પણ જાતની ભૂલ થાય નહીં, બરાબર? ચલો, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે. જુઓ અહીંયા કરેલો છે હોને, તમારી તમારી બુકમાં કરવાનો છે. ચલો હવે આપણે જવાબ લખશું. વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. હું ફરી એકવાર રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ, જે સ્ટુડન્ટ્સને બાકી છે એ લખી નાખશે. વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. લખાઈ ગયું. ચલો હવે આપણે બીજો સવાલ સમજશું. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? જો તો સ્ટુડન્ટ્સ, વાદળા છે એ કોની ગાડીમાં બેઠા હતા અને દોડવા લાગ્યા હતા, યાદ છે તમને? હા, પવનની ગાડીમાં. વાદળા છે એ પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા હતા. વેરી ગુડ. તો હવે સવાલ લખો. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો હવે જવાબ લખો. વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ. ચલો હવે ત્રીજો સવાલ. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકોને સૂર્યોદય થાય છે એમ કહેવા લાગ્યા, બરાબર? જુઓ સ્ટુડન્ટ્સ, આપણને અહીંયા એમ સવાલ પૂછ્યો છે કે વાદળાએ જ્યારે દીવો સળગાવ્યો ત્યારે નીચેના લોકોને શું થયું, બરાબર? આપણે પાઠમાં જોયું હતું. તો જ્યારે વાદળો છે એ દીવો સળગાવે છે, વાદળાઓ છે એ દીવા સળગાવે છે, ત્યારે નીચેથી લોકોને એમ થાય છે કે સૂર્યોદય થયો, બરાબર?
જો તો હવે બધાએ સવાલનો જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણે સવાલ લખી નાખશું સ્ટુડન્ટ્સ. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા. નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા. પ્રશ્નાર્થ ચિહ્ન લખાઈ ગયો સવાલ. જેને બાકી હોય એ તમારી સ્ક્રીન ઉપર જોઈને લખી નાખજો. ચલો હવે જવાબ લખશો આપણે સ્ટુડન્ટ્સ. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકોને, ત્યારે નીચેથી લોકોને સૂર્યોદય થાય છે. નીચેથી લોકો સૂર્યોદય થાય છે એમ કહેવા લાગ્યા. નીચેથી લોકો સૂર્યોદય થાય છે એમ કહેવા લાગ્યા. બરાબર. ચલો હવે ચોથો સવાલ સમજી લ્યો સ્ટુડન્ટ્સ, પછી આપણે ચોથો સવાલ પણ લખશું. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા. જો સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે પાઠ સમજતા હતા ત્યારે આપણે જોયું હતું કે વાદળાઓની આંખો છે એ ચમકાતી હતી, ત્યારે નીચેના લોકોને છે એ વીજળી ઝબૂકે છે એમ લાગ્યું. બરાબર ને. વાદળાઓ છે એ સૂરજ એટલે કે દીવા સામે જીતી ગયા હતા, એટલે ખુશીથી એમની આંખો છે એ ચમકાવા લાગી. બરાબર ને. એટલે નીચેના લોકો શું સમજતા હતા, વીજળી ઝબૂકે છે એમ. બરાબર, સમજાઈ ગયું. ચલો હવે સવાલ લખો. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું. ધરતી પરના લોકોએ, ફરી એકવાર રિપીટ કરું છું, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા. એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા. હવે એનો જવાબ, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા. વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા. હવે નેક્સ્ટ પાંચમું. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું. જો સ્ટુડન્ટ્સ, આપણે પાઠ સમજ્યા હતા ત્યારે આવ્યું હતું કે પવન છે એ પોતાનું કામ શરૂ કરે છે. પવનનું કામ શું હોય, ફરકવાનું હોય ને. પવન આવે ને, એટલે પવન છે એ પોતાનું કામ છે એ શરૂ કરે છે ત્યારે ધરતીના જે લોકો છે એમને એમ થાય છે કે વાવાઝોડું આવ્યું. બરાબર ને. તો હવે આપણે સવાલ અને જવાબ લખશું. તો સૌથી પહેલાં સવાલ લખશું. તો લખો સ્ટુડન્ટ્સ, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું. તો હવે જવાબ લખો સ્ટુડન્ટ્સ, પવને પોતાનું કામ શરૂ કર્યું
પવને પોતાનું કામ શરૂ કર્યું, તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું, તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું. બરાબર? ચલો સ્ટુડન્ટ્સ, હું ફરી એકવાર રિપીટ કરું છું. પવને પોતાનું કામ શરૂ કર્યું, તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું. લખાઈ ગયું? હવે બુક થોડી વાર બંધ કરી દો અને મારી સાથે સવાલોના જવાબ બોલવાના છે. ચલો, પહેલો સવાલ, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. હવે બીજો સવાલ, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? એનો જવાબ, વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. હવે ત્રીજો સવાલ, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકોને સૂર્યોદય થાય છે એમ કહેવા લાગ્યા. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા. ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા. હવે પાંચમું, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું. બરાબર? ચલો હવે એની પછીના સવાલો લખશું આપણે અને સમજશું. બરાબર? ચલો સૌથી પહેલાં સમજી લેશું ને પછી હું લખાવીશ. ચલો ફર્સ્ટ પહેલું કયું છે? આ બ છે, એટલે બ કરીને લખજો ને સ્ટુડન્ટ્સ, પણ પહેલાં સમજી લ્યો. કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? જો તો સ્ટુડન્ટ્સ, કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું હતું? હા, કેટલાક વાદળા જે હતા એને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું હતું. બરાબર ને? તો આનો જવાબ શું આવશે? કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. બરાબર? ચલો હવે ફરી એકવાર હું રિપીટ કરું છું, પછી આપણે લખશું. કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. બરાબર? ચલો હવે લખવાનું છે બ કરીને, પછી એક લખજો અને પછી લખજો સવાલ. કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? બરાબર? લખાઈ ગયું સ્ટુડન્ટ્સ, હું ફરી એકવાર જવાબ છે એ રિપીટ કરી જાઉં છું. કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? હવે બીજો સવાલ, દીવો કોણે સળગાવ્યો? દીવો કોણે સળગાવ્યો? જો સ્ટુડન્ટ્સ, કોણે સળગાવ્યો તો દીવો? આપણે પાઠ સમજ્યા હતા ત્યારે.
મોટા વાદળાએ છે એ દીવો સળગાવ્યો હતો ને? હા કરેક્ટ. તો હવે ચલો સવાલ લખો બે કરીને, દીવો કોણે સળગાવ્યો? દીવો કોણે સળગાવ્યો? તો હવે જવાબ લખો, દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો. દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો, બરાબર? ચલો ફરી એકવાર રિપીટ કરું ને, એટલે જેને બાકી હોય એ સ્ટુડન્ટ્સ લખી નાખશે. દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો. હવે ત્રીજું, કેટલાક વાદળો ક્યારે પીળા અને ફીકા થઈ જવા લાગ્યા? જો સ્ટુડન્ટ્સ, કેટલાક જે વાદળા હતા એ પીળા અને ફીકા થઈ જવા માંડ્યા હતા ને, કેમ? યાદ છે તમને લોકોને? આપણે પાઠ સમજ્યા હતા હો. હા, જ્યારે દીવાની જ્યોત છે એ મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા, બરાબર ને? તો જો આનો જવાબ શું આવશે હું એકવાર બોલું છું, પછી લખવાનો છે, બરાબર? દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા, બરાબર? ચલો હવે સવાલ લખો ત્રણ કરીને, કેટલાક વાદળો ક્યારે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા? કેટલાક વાદળો ક્યારે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા? ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાચિહ્ન કરજો, બરાબર? હવે જવાબ લખો સ્ટુડન્ટ્સ, દીવાની જ્યોત મોટી થઈ, દીવાની જ્યોત મોટી થઈ ત્યારે, દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા, ત્યારે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા, ત્યારે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે ચોથો સવાલ અને જવાબ સમજી લ્યો, પછી આપણે લખશું. બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી. આ વાક્ય કોણ બોલે છે? જો તો સ્ટુડન્ટ્સ, આ વાક્ય કોણ બોલે છે? હા, મોટું વાદળું બોલે છે ને. જ્યારે દીવાની જ્યોતથી કેટલાક વાદળાઓ છે એ પીળા અને ફીકા થઈ ગયા હતા ત્યારે મોટું વાદળું બોલે છે ને કે બધા વાદળાઓ છે એ ભેગા થઈ જાઓ ને દીવાને કહી દો કે એના એકલાનું રાજ નથી, બરાબર ને? હા ચલો હવે લખો સવાલ. પહેલાં તો ચાર કરીને લખો, બધા વાદળા ભેગા થઈ જાઓ, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો, અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી, કે એનું એકલાનું રાજ નથી. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કોણ બોલે છે? ચલો સ્ટુડન્ટ, સવાલ લખાઈ ગયો ને, હવે ફટાફટ જવાબ લખો. તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અને હું બોલું પણ છું. બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી. આ વિધાન મોટું વાદળું બોલે છે. આ વિધાન
મોટું વાદળું બોલે છે, બરાબર? ચલો હવે એના પછીનો પ્રશ્ન શું છે? જો સ્ટુડન્ટ્સ, હવે એના પછીના સવાલ જવાબ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર? ત્યાં સુધી આપણે આ સવાલ જવાબ છે એ જોઈ લ્યો. જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ક્રીન ઉપરથી ફટાફટ લખી નાખશે, બરાબર? ચલો હું 3 સુધી કાઉન્ટ કરું છું. 1, 2 અને 3. એમ તો બધા સ્ટુડન્ટ્સ મારી સાથે જ લખતા હતા ને. ચલો સ્ટુડન્ટ્સ, હવે જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ પછી લખી નાખશે. અને આ સવાલ જવાબ અને આ પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર સ્ટુડન્ટ્સ? ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય.